રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતેના ઉખી એટલે ચાંપાતર એટલે હવે એ ધોરાજીનો એક નગરપાલિકાનો ભાગ બની રહ્યો છે. 1996માં ભાદર 2 ડેમની શરૂઆત થઈ અને 2003ની અંદર આ ડેમ પૂર્ણ થયો. આ ડેમ બનતી વખતે જે કેટલાક પરિવારો જે વિસ્થાપિતો તરીકે એમના હક એમને સનદો અને જમીનો સોંપાયેલી, પરંતુ ભૂખીના નામે સનદો અપાઈ જવાને કારણે ખૂબ લાંબા સમયથી એટલે કે 21 વર્ષથી આ સનદો હતી પણ એમને કોઈ પ્રાથમિક સુવિધા અંગેના હકો મળતા ન હતા. આ સનદમાં સુધારો થાય, એમને જે વિસ્તારમાં પ્લોટો આપ્યા છે ત્યાં પ્રાથમિક સગવડતા ઊભી થાય એના માટેના આ વિસ્તારના સન્માનનીય ધારાસભ્ય આદરણીય મહેન્દ્રભાઈ અને બીજા કેટલાક પદાધિકારીઓ અને અધિકારીઓની રજૂઆતો અને આ વિસ્થાપિતો જે હતા કે જેમને વસવાટ કરતા પણ પ્રાથમિક સગવડતાઓ નહોતી મળતી એ પણ વારંવાર રજૂઆતો માટે અમારી પાસે આવતા. રાજ્ય સરકારના અને રાજ્યના માનની મુખ્યમંત્રી અને જે રીતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનું એક સ્વપ્ન છે કે કોઈ પણ પરિવાર ઘર વિહોણો ન રહે એને બરાબર ધ્યાનમાં રાખીને આ સનદોમાં અમારા સિંચાઈ વિભાગના જેમણે જમીન સંપાદન કરી હતી એમાં સુધારા કરાવીને અમે આ ભૂખી એટલે ચાંપાતર ગામને આ વિસ્થાપિતોને ધોરાજી નગરપાલિકાની સનદો આપીને આ સુધારા સાથે સનદો આપીને લગભગ 85 જેટલા કુટુંબોને પોતાના વિસ્તારમાં જ્યાં રહે છે તમામ પ્રકારની પ્રાથમિક સગવડતા મળે સુવિધા મળે એ રીતની આજે માન્ય ધારાસભ્ય અને સૌની ઉપસ્થિતિમાં સનદો આપી છે. નગરપાલિકા તરફથી હવે એમને તમામ પ્રકારની સુવિધાઓ મળતી થશે. આજરોજ ધોરાજી તાલુકાના કુકી ગામના જે ચાંપાતર વિસ્તાર છે એ ચાંપાતર વિસ્તારને 21 વર્ષ જૂનો પ્રશ્ન કે એને જે તે વખતે ભાદરવે સિંચાઈ યોજનાનો ડેમ બન્યો ત્યારે જે ખોટી સનદ આપવામાં આવી હતી, ભૂલ ભરેલી સનદ હતી, એ સનદની અંદર આ વિસ્તાર ધોરાજી શહેર નગરપાલિકાનો હતો, લખેલું હતું ભૂખી, તો એની સુધારણા માટે ઘણો બધો સમય લાગ્યો અને જ્યારે મને ધારાસભ્યની જવાબદારી મળી ત્યારથી આ ગામ લોકોને આ વિસ્તારના લોકોએ રજૂઆત કરી તો એ રજૂઆતના આધારે મેં રાજ્ય સરકારમાં માન્ય સિંચાઈ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાને રજૂઆત કરી અને આપણા જિલ્લા કલેક્ટર શ્રી જોશી સાહેબને રજૂઆત કરી અને તમામના પ્રયત્નથી પ્રશાસન, જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્ય સરકારના પ્રયત્નથી આજે સનદ નવી સનદનો વિતરણનો કાર્યક્રમ થયો.